ओके બેટા, કાલે સિક્સ લેસન ના મેં તમને સમ્સ કરાવડાયા હતા. સિક્સ ચેપ્ટર ના બધાને ડાઉટ્સ ક્લિયર થઈ ગયા? સિક્સ ચેપ્ટર ના યસ યા નો, ગીવ મી ધ રિપ્લે પ્લીઝ. કોઈ ડાઉટ્સ નથી ને બેટા? હવે સિક્સ માં કઈ ને કન્ફર્મ? ઓકે, વેરી ગુડ. કેમ ના લખો એની એનિશા? કેમ ના લખ્યું એનું રીઝન? એમણે ના લખ્યું એનો મિનિંગ મને કહો બેટા, ખબર પડે. ઓકે, નથી કોઈ ડાઉટ, વેરી ગુડ. તો આજે બેટા ચેપ્ટર નંબર 5 આપણે સ્ટાર્ટ કરીએ છીએ બપોરે 3 વાગે. બેટા શનિવારે કેમેસ્ટ્રી નો ટેસ્ટ છે, શનિવારે રજા આપીશું મારામાં, હું રવિવારે લેક્ચર લઈશ તમારો. બધા સાંભળજો, હું શનિવારે તમને લોકોને રજા આપીશ, રવિવારે લેક્ચર લઈશ. જો 15મી તારીખે તમારો મેસેજ 720માં બાયોલોજી ફિઝિક્સ, અરે જેવું શનિવારે પતે ને એટલે 720 માર્ક ના ટેસ્ટ ની તૈયારી આવી જજો બેટા. ઓકે બેટા, ચલો. મારો અવાજ ક્લિયર આવે છે ને બેટા? મારો અવાજ ક્લિયર આવે છે ને? ઓકે, તો ભૂલકાઓ આજે ખાલી ટોકનો પોર્શન બી છે ને એ જ હું ફિનિશ કરું છું, પછી હું નવી થિયરી નહીં ચલાવું. હું તમને અમુક અમુક સારા સારા એમસીક્યુ પછી કરાવવાનો છું, ક્લિયર? આજે હું તમને એમસીક્યુ મેં તમને ગઈકાલે મોકલેલા એની આન્સર કી પણ ફોરવર્ડ કરીશ હમણાં, ક્લિયર? ચલો ધ્યાન આપજો બેટા. હા, તમને મેં રોટેશનલ મોશન નો, મારું નેટવર્ક લો છે સર, રોટેશનલ મોશન 1 અને રોટેશનલ 2 આવી બે વર્કશીટ બેટા મોકલી દીધી છે. બે વર્કશીટ મેં તમને મોકલી દીધી છે જે કાઇનેમેટિક્સ ની છે બેટા, એ ફિનિશ કરવાની છે, ક્લિયર? આ યાદ રાખજો મારા ભૂલકાઓ. એક કામ કરીશું, એ બે તો વર્કશીટ આપણે 15મી પહેલા પૂરી કરવાની જ છે, એના ડાઉટ પૂછવા હોય પૂછી લેજો. અમુક અઘરા સમ્સ હતા તો મેં એના આન્સર જોડે મૂકેલા છે એની અંદર, એટલે તમને સોલ્વ કરવાનું ફાયદા. રેડી ને? ચલો ભૂલકાઓ, તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. ટોર્ક ને કઈ કાલે આપણે ભણ્યા, ટાઉ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ એફ, રાઈટ? આ સૂત્ર ભણ્યા, બળ ગુણ્યા લંબાંતર, બળની ચાક માત્રા કીધી એને. શું કીધું? બળની ચાક માત્રા. હવે મારા ભૂલકાઓ, ટોપિક ને આપણે આગળ વધારીએ. તો પોર્શન ની અંદર સંતુલન, પદાર્થ રેખીય સંતુલનમાં ક્યારે હોય? યાદ કરો તો બેટા,
रेखीय संतुलन में क्या रहे हो बेटा, याद करो तो, कोई ने याद छे रेखीय संतुलन? पदार्थ रे संतुलन में क्या रहे हो? अचल वेगी गति करता हो। आयुष आंसर आप बेटा, आयुष गई काले तू जॉइन न थो, तारा डाउट हो मैंने खबर थी बेटा, मैं पहला फॉर्म में जोया था बधारा नाम। जो पदार्थ पर लागतु परिणामी बाह्य बल शून्य, मीनिंग का तो पदार्थ स्थिर छे, इम आपणे आवुं करता था खबर, जेटला आ बाजुना एक्स घटको एटला आ बाजुना एक्स घटको, जेटला उपरना एटला नीचेना, मतलब एक्स घटक नो सरवाळो जीरो, वाय घटक नो सरवाळो जीरो, अने झेड घटक नो सरवाळो जीरो लेता था आपणे। અહીં સુધી બધાને યાદ હતું મારા ભૂલકાઓ? ક્લિયર? તો પદાર્થ ચાક ગતિ સંતુલનમાં ક્યારે કહેવાય? જો સમજો બેટા, આ વસ્તુને મેં આમ ખેંચી, તો પદાર્થ રેખીય ગતિ સંતુલનમાં છે। હવે આ પદાર્થ પર હું જેટલું આ બાજુ બળ લગાડું અને હું આ બાજુ લગાડું, મતલબ બંને બાજુ લગાવું, મતલબ જેટલું સમઘડી દિશામાં એટલું વિષમઘડી દિશામાં, તો બંને ટોર્ક સરખા થયા, તો હવે લાગશે ખરું? તો કે ના, એટલે પરિણામી ટોર્ક ઝીરો થઈ જશે। મતલબ ચાક ગતિ સંતુલનમાં એટલે શું? અહીંયા પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, અહીંયા પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોવું જોઈએ। મતલબ એના પણ એક્સ ઘટક નો સરવાળો ઝીરો, વાય ઘટક નો સરવાળો ઝીરો, મતલબ આપણે શું લેતા હતા બેટા? જેટલું ધન એક્સ એટલું ઋણ એક્સ, જેટલું ધન વાય એટલું ઋણ વાય, પણ અહીંયા શું લેવાનું બેટા? આનું શું? જેટલું સમઘડીમાં ટોર્ક એટલું વિષમઘડીનું ટોર્ક। કઈ વાંધો નહીં, પછી લેક્ચર પર છે। જેટલું સમઘડીમાં ટોર્ક એટલું બેટા વિષમઘડીમાં ટોર્ક, જેટલું સમઘડીનું ટોર્ક એટલું વિષમઘડીનું ટોર્ક। આનો પણ મીનિંગ એવો જ કરવાનો, કાં તો પદાર્થ સ્થિર છે યા તો અચળ કોણીય વેગથી ગતિ કરે છે, મતલબ પેગ ઝીરો છે તો અહીંયા બેટા આલ્ફા ઝીરો થશે। એનો મીનિંગ એવો થયો ને કે રિયાલ જે ફરી રહી છે એનો ઓમેગા અચળ છે બેટા। ઘડિયાળ, ઘડિયાળનો સેકન્ડ કાંટો, કાક કાંટો, મિનિટ કાંટો, એ બધાનો ઓમેગા અચળ, એટલે બધાનો આલ્ફા ઝીરો, એટલે બધાનો ટોર્ક પણ શું થયું? પરિણામી બાહ્ય ટોર્ક શું થયું? ઝીરો। ક્લિયર? એ સંતુલનમાં કહેવાય। એ કેમાં કહેવાય? સંતુલનમાં કહેવાય બેટા। આ બધી થિયરીઓ ભણશો ને તો ધીમે ધીમે તમને આવડશે બધું। ક્લિયર? આનો એક સ્ક્રીનશોટ લો, સ્ક્રીનશોટ લો, હું ડી કરાવડાવીશ। હા, હું તમને શું કહું, બહેનીમાં તમે ઢાંકણું ખોલો છો, તમે શું આપો છો? કઈ કેસો? ચાક ગતિ જ કરે છે ને, એમાં શું થયું બેટા? બહેની આ રીતે ખોલી આપણે, આ શું થયું? કયો ટોપિક આવ્યો બેટા? બોલો મારા વાલા, બોલો, ગઈકાલે જ ભણ્યા છે આ ટોપિક। ચાક ગતિ પણ કેની? ગઈકાલે આપણે સ્પેશિયલ ટોપિક લીધો ટોર્કમાં ભી, બળ યુગમાં
चलो स्क्रीनशॉट ले लेजो। હવે જો હું તમને એક વસ્તુ સમજાવું છું, ધ્યાન આપજો, પ્રિન્સિપલ ઓફ મોમેન્ટમ। એ વસ્તુ છે ને ઉચ્ચારણની મદદથી ઉચકાવી શકાય, સીસો સીસો, બસ એ ચાર ગતિ થઈ વન ટાઈપ ઓફ। જો શું હોય છે બેટા, અહીં એક સપોર્ટ હોય છે, અહીંયા હું તો આ ઉચકાવો જોઈએ ને, આનું વજન બળ લાગતું હોય, આનું વજન બળ લાગતું તો નીચે જશે ને, તમે કોઈ એક બાજુ પ્રયત્ન કરશો ઉચકવા માટે, તો એક બાજુને આપણે કોઈ ભી વસ્તુને તમે તમારી રીતે નામ આપી શકો છો। હું આને કહું છું આપણે આને ઉચકવાનો છે F1 ને, તો આને લોડ કહેશું, લોડ ભાર। અને આ જે અંતર છે ને અહીંથી, આ હવે આને આપણે પ્રયત્ન કર્યો એટલે એકચ્યુઅલમાં પ્રયત્ન બળ કહેવાશે। આ લોડ ભાર બળ કહેવાશે, પ્રયત્ન બળ છે। આ લોડ ભુજા એટલે ભાર ભુજા કહેવાશે, આટલું અંતર ભાર ભુજા, આ પ્રયત્ન ભુજા છે, ભુજા એટલે અંતર। આ જે સપોર્ટ છે ને અહીંયા સપ મૂક્યો હશે તો એની રિએક્શન બેટા ઉપર લાગશે, તો સિમ્પલ વસ્તુ આને તમે સૌથી પહેલા રેખીય ગતિ સંતુલન યુઝ કરો, તો જેટલું ઉપર એટલા નીચે બળો, એટલે ઉપર ગયા બળ ગયા આર, નીચે કોણ કોણ ગયા બેટા F1 + F2। ત્યારબાદ સમઘડી વિષમઘડી ટોર્ક એટલે ચાક ગતિ સંતુલન। જ્યારે બેટા ચાક ગતિ સંતુલન લો એટલે ટોર્ક લેવાનો, ટોર્ક માટે કમ્પલસરી સંદર્ભ બિંદુ લેવું અનિવાર્ય છે। તો સૌથી પહેલા કોઈ એક સંદર્ભ બિંદુ લેવું પડે, ધારો કે હું આને ઓ ને સંદર્ભ બિંદુ લઈ લઉં, તમારે જેને લેવું એને લઈ શકો છો। ઓ તો જુઓ, આ અંગૂઠો રાખ્યો, આ સમઘડી, આ વિષમઘડી, તો જેટલું સમઘડીનું ટોર્ક એટલું વિષમઘડીનું ટોર્ક, તો સમઘડીનું ટોર્ક આ સમઘડી છે ને, તો F2 ક્રોસ આ અંતર D2, F1 ક્રોસ આ અંતર D1। ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું, કોઈ સ્ટુડન્ટે પણ આઈ થિંક સો નિધિએ મને પૂછ્યું હતું કે બેટા આ બળ છે, ટોર્ક એટલે શું, બળ ગુણ્યા લંબ અંતર, તો આ બળથી સંદર્ભ બિંદુનું લંબ અંતર આ થઈ ગયું, બસ। હવે સમઘડી છે કે વિષમઘડી ચેક કરવા માટે અંગૂઠો રાખવાનો અહીંયા, ક્યાં, અહીંયા, પછી બળની દિશામાં તમારે આંગળીઓ ફેરવવાની, એરો બાજુ ફેરવવાની, એરો બાજુ સમઘડી, ઉલટી ફરતે તો વિષમઘડી, એટલે હંમેશા જો આ બળ આમ છે, આ સંદર્ભ બિંદુ, તો આ લંબ અંતર થયું બેટા, એટલે લંબ અંતર લીધું, એટલે સમીકરણ નંબર 2, આ સમીકરણ નંબર 1। તમે કોઈ એને પણ સંદર્ભ બિંદુ લઈ શકો છો, કોઈ એને સંદર્ભ બિંદુ લીધું, તો જો મેં ઓને સંદર્ભ બિંદુ લીધું તો આર કેમ ના લીધો, અહીંયા આર ની ગણતરી કેમ ના થઈ, કોઈ કહેશો મને, ઓને સંદર્ભ બિંદુ લીધો તો આર ની ગણતરી કેમ ના થઈ, કારણ કે મેં ગઈકાલે આવું પણ ભણાયું કે આ બળ આમ હોય તો લંબંતર આટલું થાય, પણ આ જ બળ એમાંથી પસાર થતું હોય તો એનું લંબંતર 0 થયું,
એટલે ટોર્ક લેવાનું નથી, મતલબ સંદર્ભ બિંદુમાંથી જેટલા પણ બળો પસાર થતા હોય એના ટોર્ક શું લેવાના? ઝીરો. મતલબ હવે હું એને સંદર્ભ બિંદુ લઈશ તો F1 નો ટોર્ક ઝીરો, જો અંગૂઠો અહીં રાખ્યો R આમ જશે એટલે વિષમ ઘડી, F2 સમ ઘડી, એટલે F2 ક્રોસ આ અંતર ટોટલ, અહીંથી આટલું અંતર સંદર્ભ બિંદુથી અંતર D1 + D2 અને R1 ક્રોસ આ અંતર D1. કોઈ સંદર્ભ બિંદુ B ને લીધું તો R સમ ઘડી, એનું લંબ અંતર કેટલું? D2. આવી સમ ઘડી તો F1 નું અંતર કેટલું? D1 + D2. તો કોઈ પણ રીતે આ સમીકરણનો ઉકેલ લાવી અને F1 અને F2, D1 અને D2 આપણે શોધતા હોઈએ છીએ બેટા. તો આપણને યાંત્રિક ફાયદો, આ એક આપણા ટોપિક ની અંદર લખેલું છે યાંત્રિક ફાયદો, મિકેનિકલ એડવાન્ટેજ, એડવાન્ટેજ એટલે આપણને ફાયદો કેટલો થયો. મતલબ મેં 10 ન્યૂટન બળ લગાડ્યું તો સામે મને 50 ન્યૂટન ઉચકાયું તો 5 ગણો ફાયદો થયો. કેટલા ગણો ફાયદો થયો? 5 ગણો ફાયદો થયો. હા કે ના? તો હું શું કન્સેપ્ટ લઈશ? આઉટપુટ ના છેદમાં ઇનપુટ. મને કઈ કહેશો આઉટપુટ શું છે ને ઇનપુટ શું છે? જો આ ભાર, તો ભાર અને પ્રયત્ન, તો પ્રયત્ન એ ઇનપુટ કે પ્રયત્ન એ આઉટપુટ, કે ભાર એ ઇનપુટ કે ભાર આઉટપુટ? શું એ ઇનપુટ ને શું આઉટપુટ? પ્રયત્ન અને ભારમાં લોડ અને આપણે પ્રયત્ન બળ લગાડ્યું, પ્રયત્ન એ ઇનપુટ અને ભાર એ આઉટપુટ, કારણ કે ઉચકવું હોય એ આઉટપુટ હોય. એટલે સાદી ભાષામાં આપણા માટે અહીંયા શું આવશે? ભાર બળ છેદમાં પ્રયત્ન બળ. તમે જે જે નામ આપ્યું હોય કોઈ ફરક નથી પડતો બેટા. ભાર બળ મેં નામ આપ્યું છે F1 ને, છેદમાં F2. તો અહીંયા તમે જો આ સમીકરણમાં જોઈ શકો છો, F1 ના છેદમાં F2 કરો આ સમીકરણ, તો સામે શું આવે બેટા? D2 ના છેદમાં D1. તો મારે બેટા F1 વધારવા માટે આનો ગુણોત્તર કેટલો જોઈએ? મારે F1 મોટો જોઈતો હોય તો આનો ગુણોત્તર એક કરતા મોટો જોઈએ, એક કરતા નાનો જોઈએ? આ મારે મોટું જોઈએ છીએ તો આનો ગુણોત્તર એક કરતા મોટો કે એક કરતા નાનો? એક કરતા મોટો જોઈએ. મતલબ F1 મોટો મેળવવા D2 greater than D1 એનો જે ગુણોત્તર છે એક કરતા મોટો, મતલબ સાદી ભાષામાં D2 જેમ મોટા ને એમાં વધારે અને D1 જેમ નાના, કારણ કે છેદ જેમ નાનો એમાં વધારે, એટલે D2 કરતા D1 મોટા હોવા જોઈએ. હવે હું તમને કહું આ વસ્તુનો ઉદાહરણ આપું. જો અહીંયા પથ્થર હોય ને, પથ્થર આ પથ્થરને ઉચકવા મેં એક લાંબો સળિયો લીધો છે આમ, એટલે હું શું કરીશ ખબર? અહીંયા એક સપોર્ટ કરીશ અને આ સળિયો આમ રાખીશ, હું અહીંથી આમ દબાવીશ. ક્લિયર? અને હું અહીંથી રાખીશ એમ, અલગ અલગ જગ્યાએ તમારે કામ કરવાનું. તો તમે છે ને આ ટ્રાય કરજો, એક પથ્થર રાખજો અને એક લોખંડનો સળિયો લેજો. હવે એને ઉચકવા માટે નીચે એક સપોર્ટ જોઈશે, તમે ઓછામાં આમ કરશો ને પથ્થર આખો ઉચકાઈ જશે, આખો પથ્થર ઉચકાઈ જશે. જો તમે જોયું હોય તો બેટા, તો ધીસ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટા, યાંત્રિક ફાયદો, આઉટપુટ બાય ઇનપુટ, ભાર બળ છેદમાં પ્રયત્ન બળ. હવે આના દાખલાઓ બેટા કઈ રીતે ગણવા એ હવે હું તમને સમજાવવા જઈ રહ્યો છું. હમણાં એની પેલા છેલ્લો નાનો એવો ટોપિક થિયરીનો, હજુ એક લાસ્ટ પોર્શન. ચલો સ્ક્રીનશોટ લેજો.
મારા ભલકાઓ, એક નવા પોર્શન બાજુ આપણે જઈ રહ્યા છીએ. ગુરુત્વ કેન્દ્ર એટલે શું? સેન્ટર ઓફ ગ્રેવિટી. પેલું સેન્ટર ઓફ માસ હતું, આ સેન્ટર ઓફ ગ્રેવિટી છે. આમ તો નિયમિત પદાર્થ હોય ને તો સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટર ઓફ માસ સેમ થશે, પણ ગ્રેવિટી એટલે ત્યાં દળ નહીં, અહીંયા વજન બળ આવશે. હું એક મસ્ત ઉદાહરણ આપું છું. ચલો, મારી જોડે લેપટોપ નું કીપેડ છે, ક્લિયર? આ તમે જોયું હશે, જો ધ્યાન આપજો. આ જે લેપટોપ નું કીબોર્ડ છે એમાં તમે આ બધા અલગ અલગ કણો સમજો. આ બધા કણો અલગ અલગ છે. આ બધા કણો નું વજન બળ ક્યાં લાગતું હશે બેટા? નીચે, રાઈટ? હવે મારે આ લેપટોપ ને સંતુલનમાં રાખવા એક જ બિંદુ પર બળ લગાડવાનું, એક જ બિંદુ પર બળ લગાડવાનું. એ બળ આ બધા બળો જેટલું જ થવું જોઈએ. એટલે મતલબ જેટલા બળ બધા નીચે લાગતા હશે ને એટલા બળ ઉપર લાગતા હોવા જોઈએ, રાઈટ? પણ એ બિંદુ હું અહીંયા લગાવું તો આ બોળ આમ નમી જશે, એ બિંદુ એ બળ હું અહીંયા લગાવું તો આ બળ આમ નમી જશે, નહીં. પણ મારે એવી જગ્યા પર લગાવવાનું કે જેને કારણે પદાર્થ સ્થિર રહે. આ રીતે ખ્યાલ આવ્યો? કહેવાનો મીનિંગ, આ એક પદાર્થ છે, આ પદાર્થના વજન બળ બધા કણોના વજન બળ નીચે લાગે છે. તો મારે એક એવું બિંદુ શોધવાનું જેનું નામ ગુરુત્વ કેન્દ્ર. એ બિંદુ પર ઉપરની દિશામાં બળ લગાડતા પરિણામી બળ, પદાર્થ કેવો રહે? સંતુલનમાં રહેવો જોઈએ. એવા બિંદુને ગુરુત્વ કેન્દ્ર કહે છે. પદાર્થ પર, પદાર્થનું એક એવું બિંદુ કે જ્યાં પરિણામી બળ લગાડતા પદાર્થ રેખીય અને ચાક ગતિ સંતુલનમાં આવે, તે બિંદુને ગુરુત્વ કેન્દ્ર કહે છે. હવે આજ એક નાનો એવો પોઈન્ટ મેં તમને સિમ્પલ લેંગ્વેજમાં સમજાવી દીધો, ચોપડી વાળાએ અલગ 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 ઉદાહરણ આપીને સમજાવ્યો. તમારે સમજવાનો હોય, તમને આ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય તો પછી આના દાખલાઓ બાજુ જવું પડશે. એટલે ગુરુત્વ કેન્દ્ર બધાને સમજાયું, હા કે ના બોલો પેલા, પછી હું લેપટોપ દૂર ફેંકું. ઓકે, ટેક અ સ્ક્રીનશોટ, ટેક અ સ્ક્રીનશોટ. જો મજાનું ધ્યાન આપજો. આઈ થિંક સો બેટા, હું પેલા પૂછી લઉં. વિધિ રબારી બેટા, સ્ક્રીન ક્લિયર દેખાય છે? ઓકે, હજુ ધ્યાન આપજો બેટા. એક આ દાખલાને દિલથી કરજો, દિલથી કરજો બેટા. પછી ના કહેતા યાર નહીં આવડતો એમ, યાર સાંભળજો વ્યવસ્થિત. મારી જોડે એક મીટર પટ્ટી છે, 100 સેન્ટીમીટર ની છે. ધારો કે આ મીટર પટ્ટીનું દળ 4 ગ્રામ છે, તેના પર બંને છેડેથી 10 સેન્ટીમીટરે નાઇફે સપોર્ટ રાખું છું. જો હું તમને આનું ઉદાહરણ આપું, આપણે હાલમાં ઉપર સ્લેબ લાગેલો છે, એને સપોર્ટ આપવા માટે ખબર કોલમ ઉભા કરે,
કારણ કે બીમ જે છે આમ વળી ના જવો જોઈએ, આમ નકર સ્લેબ વળી જાય. ખ્યાલ છે ને બેટા? એ મનફળ એમ હોય ના, એ બી કેલ્ક્યુલેશન હોય. એ આજ કેલ્ક્યુલેશન કે જેને કારણે નમવું ના જોઈએ, એ આજ કેલ્ક્યુલેશન બેટા. કઈ રીતે ધ્યાન આપજો, બંને છેડેથી 10 સેન્ટીમીટર આ રીતના એક સપોર્ટ મૂક્યા 10 સેન્ટીમીટરે. રાઈટ? હવે અહીંથી 25 સેન્ટીમીટર ના અંતરે માપપટ્ટી પર હું 6 ગ્રામ નો સિક્કો મૂકું છું. કેટલા ગ્રામ નો? 6 ગ્રામ નો સિક્કો મૂકું છું. છેડાથી 25 સેન્ટીમીટર ના અંતરે તો આ જે સપોર્ટ મૂક્યા ને, સપોર્ટ ના પ્રતિક્રિયા બળ શોધો. જો તમને સપોર્ટ આપી દીધો હોય તો દળ મેળવો, આવો ગમે તે પ્રશ્ન પૂછે તો સૌથી પહેલા છે ને તમારે બળો બતાવી દેવાના. બેટા જો બળ બતાવો, આને કહેવાય ફ્રી બોડી ડાયાગ્રામ. આપણે જે બળનો ડાયાગ્રામ દોરીએ એને આપણે ફ્રી બોડી ડાયાગ્રામ કહીએ. તો જો અહીંયા એક તો આપણે R1 અને R2 લાગશે, અને R2 લાગશે, બીજું આનું વજન બળ 6 ગ્રામનું, 6 ગ્રામનું હો, એટલે આપણે 6G કહીએ ને, એમજી છે બેટા, એમજી છે. હજુ કોઈ બળ બતાવવાનું બાકી ખરું? કોઈ કહેશો મને હજુ કોઈ બળ બતાવવાનું બાકી ખરું? હજુ કોઈ બળ બતાવવાનું બાકી? પટ્ટીનું એ ક્યાં હોય? એક્ઝેક્ટ સેન્ટર પોઈન્ટ પર 2 ગ્રામ, સોરી 4 ગ્રામ. એટલે 4G જો હું પેલું નહીં કીધું, એમજી, એ એમજી, એ એમજી લખ્યું મેં. એટલે વણજારા મયોર બેટા ઉભો થા, ઉભો સિક્સ જી અને 4G. હવે છે ને બધા બળોના નિશાન કર દો. આ ટોટલ 100 સેન્ટીમીટર, આ સેન્ટર પોઈન્ટ પર લાગેલા 50 સેન્ટીમીટર. હવે આ અહીંથી 10 સેન્ટીમીટર હતું. જો આ જ વસ્તુ સમજવાની છે, આ 6 ગ્રામ હતું એ 25 સેન્ટીમીટર હતું. હવે પહેલી જ, પહેલો જ નિયમ તમે શું લગાવશો? જેટલા ઉપરના બળ એટલા નીચેના બળ, રેખીય ગતિ સંતુલન લગાવો. ઉપરના બળ એટલે R1 + R2, નીચેના બળ 6G + 4G એટલે 10G. આ સમીકરણ નંબર 1 મળ્યું. હવે આપણે ચાક ગતિ સંતુલન લેશું. તો ચાક ગતિ માટે સૌથી પહેલા સંદર્ભ બિંદુ ધારવાનું. તો હવે હું સંદર્ભ બિંદુ શું ધારીશ? જો આ A, આ B, રેડી, CD અને આ E, અને મેં સેન્ટર પોઈન્ટ હોય એટલે આપણે O કહીએ. તો હું સંદર્ભ બિંદુ કેવું ધારીશ કે મને જલ્દીથી R1 અને R2 મળે? CDO કે E કયું ધારું હું? O. જો તમે O ધારશો ને તો શું થશે? હવે હું એક વસ્તુ એવું કરું કે હું સી બિંદુ ધારું, સમજો.
तो आर वन जीरो थी गया, बची शु आर टू, तो डायरेक्टली आर टू मड़ी जैसे कि आर टू अहीं मूको आर वन मड़ी जैसे। तमे अहीं थी पण करी सको छो, अहीं थी करशो एटले आर वन अने आर टू नुं समीकरण मळशे, ए समीकरण आनी साथे मेच करवुं पड़े। पण जो हुं सी बिंदु लउं तो चलो सिक्स जी समघड़ी मां के विषम घड़ी मां, सिक्स जी समघड़ी मां के विषम घड़ी मां, चलो समघड़ी मां कोण अने विषम घड़ी मां कोण आपणे ए जोई लईए खाली कया कया बळ, सिक्स जी समघड़ी मां के विषम घड़ी मां, समघड़ी मां, कारण के अंगूठो अहीं राखो एटले जो अंगूठो आम गयुं, फोर जी फोर जी समघड़ी, आर टू आर टू, પણ આ હાથ નથી હલાવ્યો ઘણા આમ કરે સર આમ નહીં, પણ અહીંથી જો આમ જોવાનું વિષમ ઘડી, એટલે સિક્સ જી ફોર જી સમઘડીમાં અને આર ટુ વિષમ ઘડીમાં, ચલો સિક્સ જી નું લંબઅંતર સંદર્ભ બિંદુ થી કેટલું, હા સિક્સ જી નું અંતર સંદર્ભ બિંદુ થી કેટલું, દસ ઉમેદા, આ અંતર અહીંથી પચીસ અને આ દસ, તો આટલું અંતર કેટલું, આ પંદર, ફોર જી નું કેટલું સી થી, કારણ કે બધાનું સંદર્ભ બિંદુ થી અંતર લેવાનું, ફોર જી થી આ કેટલું, ટોટલ પચાસ બેટા, આ પચાસ માંથી કેટલું બાદ કરવાનું, દસ, પચીસ તમે કઈ રીતે કહી શકો બેટા, જો હું તમને એક વસ્તુ સમજાવું, આ એ છે આ ફોર જી છે, આ અંતર પચાસ છે, આ અંતર સી છે, તો આ અંતર કેટલું થાય બેટા, આ વસ્તુ આપેલું છે તો આ કેટલું થાય, સમજો હજી હું તમને સમજાવી દઉં છું, આ સી આ ઈ, હવે મારે સી થી ઈ નું આ અંતર દસ, આ અંતર દસ અને કુલ અંતર બેટા સો, તો મારે સી થી ઈ નું અંતર જોઈએ છે, આ કેટલું અંતર થાય, બેટા કોઈને ભી ના સમજાયું હોય તો મને આન્સર આપે કે સર મને ખબર ના પડી, છ ચાર અને આર ટુ જેમાં ખબર ના પડી એ મને કહો, કેમાં ખબર ના પડી, આર ટુ માં, તો તમારી સામે બેટા આર ટુ દોરેલો છે, મેં આર ટુ છે, જો ધ્યાન આપજો, આર ટુ છે, હવે આ અંતર દસ, આ અંતર દસ અને કુલ અંતર સો, હવે તમારે આટલું અંતર જોઈતું હોય તો સો માંથી કેટલા બાદ કરવાના બેટા, ચલો મને એકો, હવે આ અંતર કેટલું થયું ટોટલ, નેવું, કારણ કે આ દસ કાપી નાખ્યા તો નેવું માંથી દસ બાદ કરો કેટલા વધ્યા બેટા, કેટલા વધ્યા, એસી, ક્લિયર કે નોટ ક્લિયર, હવે તો ક્લિયર ને બેટા, વેરી ગુડ, હવે આપણો દાખલો શું છે ખબર, સમઘડીમાં ટોર્ક એટલું વિષમઘડીમાં ટોર્ક, બધાને આવડી જશે બેટા, ચિંતા ના કરતા, મજા ના આવશે, દાખલો ગણતા આવડે જ, શું સમઘડ કેટલું આવશે, સિક્સ જી ગુણ્યા પંદર રાઈટ, પ્લસ ફોર ગુણ્યા ચાલીસ બરાબર વિષમઘડીમાં, આર ટુ ગુણ્યા એસી, પંદર છગ નેવું જી, આ જી એટલે પેલો જી છે, એકસો સાઠ બરાબર ઈ આર ટુ,
250 जी छेद में 80। कोई कहो 250 भाग्या 90 करो तो के 250 भाग्या 90 करो त्रण पॉइंट 125 जी। जी की कीमत बेटा शू मूक देवानी 9.8। कितला आवशे जो 30.625 न्यूटन। या तो तुम 10 पण मूकी सको छो बेटा, 10 पण मूकी सको छो। हवे R1 प्लस R2 बराबर केटला जी हता? 10 जी। R2 केटला जी मळ्या बेटा आपणने? 3.125 जी मळ्या। R2 केटला मळ्या? 3.125 जी। तो R2 बराबर 10 माइनस 3.125 जी। 10 माथी 3.125 बात करो, હવે જીની કિંમત મૂકી દો 9.8। અબળ ની કિંમત મળી ગઈ બેટા। જો હજુ તો છે ને બેટા આવા દાખલાઓ બહુ બધા ગણીશું, તમે છે ને આનો વિડીયો ફરીવાર થી જોઈ લેજો, હું તમને બીજો નવો દાખલો ગણાવું છું। ચલો સ્ક્રીનશોટ લેજો બેટા। લો આ એક પાડો પેલા, હવે આ બીજો પાડો, બસ એકદમ નજીક આપ્યો। હજુ ભી કોઈને બાકી હોય તો હજુ ભી પાડી લેજો બેટા। હવે આપણી ચોપડીની અંદર એક દાખલો કાઢો, બેટા આજ બપોરે 3 વાગે ભેગા થજો મારા ભૂલકાઓ પાછા। રિક્વેસ્ટ to all of you, pachma was clear nahi, udaharan 7.8 kaado, udaharan 7.8 kaado beta। ઉદાહરણ 7.8, એક મેટલ બાર છે જુઓ 70 સેન્ટીમીટર લોંગ, 4 કિલોગ્રામ ઇન માસ સપોર્ટેડ ઓન અ 2 નાઇફેસ પ્લેસ 10 સેન્ટીમીટર ફ્રોમ ઈચ એન્ડ। આપણે ઇંગ્લિશ મીડિયમની બુક છે એટલે તમે ગુજરાતીમાં વાંચજો બેટા। ગુજરાતીમાં વાંચજો, મતલબ હું તમને સમજાવી દઉં બેટા, આ 70 સેન્ટીમીટર ની બે નાઇફ એજ રાખવાની છે બંને બાજુથી 10 સેન્ટીમીટર।
એનું દળ 4 કિલોગ્રામ છે, એટલે 4G એમજી 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 એટલે 4G, સમજાય છે ને બેટા? હા, પેલા સમ જેવો જ છે. 4G એ કેટલા સેન્ટીમીટરે આવશે બેટા? 35 સેન્ટીમીટરે. મને ખબર છે બેટા પેલા જેવો છે, પણ તો બી તમે નથી કરી શકતા. 70 વખત એને સમ પૂછપૂછ કર્યો છો. હવે 6 કિલોગ્રામ 30 સેન્ટીમીટરે મૂક્યો છે. અહીંથી 6 કિલોગ્રામ થયો ને, અને R1 ઉપર જશે અને R2 જશે. બધા બિંદુના નામ આપી દઈએ, AB, આ C, આ D, આ E અને આ મધ્ય બિંદુઓ. ચલો બેટા, ઉપરના બળ એટલા નીચેના બળ. ઉપરના બળ કોણ કોણ? R1 + R2. નીચે કોણ? કેટલા જી? 10G. કેટલા જી? 10G. સર સ્ક્રીન ક્લિયર નથી દેખાતી. સર તમારું નેટવર્ક લો બતાવે છે. કિરણ, તારે ફોન ચાલે છે? ફોન ચાલુ સર. નેટવર્ક નો તો બહુ ઇશ્યુ છે. ધીમું રાખતો ધ્યાન, ધીમું રાખ, ધીમું રાખ, ખાલી ધીમું રાખ. હા બેટા, હું નેટવર્ક સ્ટેબલ. હા, હમણાં હું બસ લેક્ચર પૂરો થઈ ગયો ને બેટા, લઈ આવી દો. ટ્રાય કરું છું, સાંભળજો. R1 + R2 = 10G. પછી બીજું સંદર્ભ બિંદુ લેશું, સી. તો ચલો 6G. સમઘડીમાં ટોર્ક એટલું વિષમઘડીમાં ટોર્ક. ચલો 6G અને 4G, તો 6G ગુણ્યા કેટલા આવશે બેટા? 6G નું અંતર કેટલું થશે સંદર્ભ બિંદુ સી થી? આ અંતર કેટલું? આ 30 અને આ 10. મારા ભૂલકા યાર, કેટલી વાર કેવું. આ 30, આ 10, આટલું 20. 4G નું અંતર કેટલું? 4G અહીંથી આટલું, અહીંથી આ 35, એમાંથી 10 બાદ કરો. 4G, આ 4G નું સી થી આટલું અંતર, આ 10 અને આ 35. R2 નું અંતર R1 થી આ 70. આ 10 બાદ કર્યા ને આ 10 બાદ કર્યા. R1 નહીં લેવાના, કારણ કે સી બિંદુ માંથી પસાર થાય છે. વેરી ગુડ. આ 120G, આ 100G. ટોટલ 320G છેદમાં 50. 5 × 6 = 30. 2 વધ્યા, 5 × 4 = 20. 6.4 × 9.8 કરજો, એ આન્સર આવે. પછી તમે બેટા R1 + R2 = 10G, તો R2 મળ્યો બેટા આપણને 6.4G. તો 10 માંથી 6.4 બાદ કરો. આખા ગામ ને આવડતું હોય. હા કે ના લખો, હા કે ના લખો, સ્પીડ માં લખો. હા ના, હા ના, હા ના. બસ સ્ટોપ.
चलो स्क्रीनशॉट पाड़ो। आ दाखलो नीट जेडबली माटे बहु इम्पोर्टंट छे। आ दाखलो नीट जेडबली माटे बहु इम्पोर्टंट छे बेटा। बधा बधा पोताना केमेरा बंद कर दो बेटा। बधा केमेरा बंद कर दो। बधा केमेरा बंद कर दो। एला बलदियाओ मैं कीधु तमे बधा केमेरा बंद करी दो। आ दीपज बीजी जगह फरे छे क्यांथी बेटा बंद करे। चलो हवे स्क्रीनशॉट पाड़ो बेटा। थोड़ुक नेटवर्क में इश्यू ओछो थयो। चलो स्क्रीनशॉट पाड़जो बेटा। स्क्रीनशॉट पाड़जो। હવે હું તમને સ્વાધ્યાયનો 7.9 એક કારનું દળ 1800 કિલોગ્રામ છે। ફ્રન્ટ અને બેક સાઈડની જે અક્ષીસ હોય છે એમની વચ્ચે 1.8 મીટર અંતર છે। સેન્ટર ઓફ ગ્રેવિટી મધ્ય કેન્દ્ર 1.05 મીટર પર છે બેટા। તો જે ટાયરના તળિયા બેટા જમીન પર પડે એનું જે પ્રતિક્રિયા બળ ઉપર લાગે એ બળ તમારે દરેક વ્હીલનું શોધવાનું છે। તો જો બેટા કાર આમ જોવા જાઓ તો આમ હોય, તો હું તમને આ વસ્તુ બતાવવા જાઉં તો આ અને આ એમની વચ્ચેનું અંતર 1.8 મીટર આપેલું છે બેટા। હવે તમને શું કીધું બેટા કે એનું જે સેન્ટ્રોઇડ છે કે જ્યાં વજન બળ લાગે એને નામ સેન્ટ્રોઇડ। એ વજન બળ ક્યાં લાગે છે બેટા? 1.05 મીટર પર, અહીંથી 1.05। જેને આપણે ડબલ્યુ કહીએ। તો મારા ભૂલકાઓ કેટલું થયું? 0.75 થયું ને। હવે અહીંયા બેટા ટોટલ 2R1 લાગશે। કેમ? એ બિંદુ પર પ્રતિક્રિયા બળ 2R1 લાગશે। કઈ રીતે 2R1 કોઈ કહેશો મને? કેમ 2R1 લાગશે? બે વ્હીલ છે એટલે અહીંયા પણ 2R2। આનું દળ 1800 કિલોગ્રામ એટલે ડબલ્યુ કેટલા લેશો? 1800 જી યા તો 18000, જે લેવો એ લેજો। ક્લિયર? પેલું સમીકરણ શું વાપરશો? 2R1 + 2R2 = 18000। તો R1 + R2 = 9000। સંદર્ભ બિંદુ એ લેજો। હવે મને લાગે છે દાખલો ગણી શકશો તમે લોકો। હાકે ના લખો, હાકે ના લખો, હાકે ના લખો, જલ્દી। ચલો વેરી ગુડ। હવે આવો જ એક દાખલો સ્વાધ્યાયનો બીજો આપેલો છે, સ્વાધ્યાયનો 7.17। હજુ વાર છે, 10:50 લેક્ચર પૂરો થવાનો છે આપણો। એક મીટર સ્ટીક છે, મીટર સ્ટીક એટલે 100 સેન્ટીમીટર ની થઈ, રેડી? એને બેલેન્સ કરવા માટે નાઇફ એજ પર, હું ગુજરાતી બુક લઈ લઉં છું, એક જ મિનિટ ઉભા રહેજો, એટલે આપણે બધાને શું મેચિંગ સારું થાય। એક
एक मीटर पट्टी तेना मध्य छरी नी धार पर संतुलित करे छे। ज्यारे बे सिक्का के जे धनु दरेक दल 5 ग्राम होय तेमने 12 सेंटीमीटर ना निशान पर मुकवामा आवे त्यारे आ पट्टी 45 सेंटीमीटर पर संतुलित थाय छे। संतुलन आपवू एटले त्यां तमे शुं आपवाना, सपोर्ट आपवाना ने बेटा, तमे शुं आपवाना बेटा त्यां। त्यां तमे एने सपोर्ट, जो धारो के आ 100 सेंटीमीटर नी पट्टी थई, हमारा लेक्चर शुरू थशे बेटा, क्लियर। हवे तमने शुं कीधुं, पहेला 50 सेंटीमीटर पर हतुं। लेक्चर पूरो थवा दो ने पछी हुं बेटा कहुं, वात करुं तमारी जोडे, 2 मिनिट उभा रहो, क्लियर। तो आजा आ 100 सेंटीमीटर पर बेटा सिक्को, हवे हवे सौथी पहेला 5 ग्राम ना बे सिक्का सेंटीमीटरे मूक्या छे, एक सिक्को ने बीजो सिक्को, टोटल 10 ग्राम थयुं। मीटर पट्टी नुं दळ खबर नथी एटले हुं एनुं एम लखीश। हवे तमारे नाइफ एज कई जग्याए मूकवानुं, જ્યાં સંતુલન કરવાનું હોય ત્યાં ને બેટા, કારણ કે નાઇફ તમે કેના માટે મૂકવાના, સંતુલન માટે। અત્યારે ધારો કે આ સિક્કો ના હોત તો નાઇફ જ અહીંયા મૂકત, પણ હવે કેટલા સેન્ટીમીટરે મૂકવાનું છે બેટા, 45। એટલે જોજો, હું છે ને થોડાક સિક્કા અહીં નજીક દોર દઉં, આ 10 ગ્રામ ના બે સિક્કા આ 12 સેન્ટીમીટર અંતરે, હવે સપોર્ટ મૂકીશ એ 45 સેન્ટીમીટર જે આપણા માટે આર ગણાશે। તો ઉપરના બરાબર 10g + mg, સમીકરણ નંબર 1। હવે તમારે જ્યાંથી લેવું હોય ત્યાંથી લઈ શકો છો। હું તો કહું આ બિંદુને આપણે મેઇન બનાવી દઈએ તો બધા અંતર આપણને ખબર છે, આ અંતર કેટલું થશે 50। તમે બી યા તો સી જેને પણ તમારે સંદર્ભ લેવું હોય સંદર્ભ લઈ લેજો, આપણે કોને લઈએ એને જ લઈ લેજો, યા તો તમે, હું તો કહું આર ને લઈ લો ને। તો જો આ અંતર કેટલું થશે, કોઈ કેસો આ 45 માંથી 12 બાદ કરો, ત્યાંનું બેટા ધીમું રાખને, લેક્ચર ચાલુ છે બેટા। આર ક્રોસ કેટલું છે બેટા આ અંતર, તો આ 45 માંથી 12 બાદ કરો, આ તો એમજી નું અંતર કેટલું લેશો બેટા, એમજી નું આ ટોટલ 50 અને આ 45, તો 5 આયા। હવે આર કેટલા છે, 10g + mg, આર ની જગ્યાએ મૂકો 10g + mg ગુણ્યા 33 / g × 5 બરાબર m। તમારે સમીકરણો સોલ્વ કરવા પડશે, એ હવે હું નહીં કરાવતો, એ તમે ટ્રાય કરજો બેટા। અહીંયા 33 વડે ગુણજો, હું તો કાતો એમનેમ રાખો ને, 5 mg એમનેમ રાખો, આ 33 એટલે 330g + 33 mg, આ 330g પેલી બાજુ આવશે, આ બાજુ આવશે, ક્લિયર। આ કન્સેપ્ટ થી તમે કરજો એટલે તમને દવા મળી જશે, ઓકે મારા ભૂલકાઓ। એટલે આ દાખલો ટ્રાય કરજો, એવા ઘણા બધા દાખલાઓ છે, હજુ 2 દાખલાઓ છે, પણ આજે આજે બધું આપણે પૂરું નથી કરવું, ક્લિયર। ચલો પેલાનો સ્ક્રીનશોટ લઈ લો, જો આજે 3 વાગે બધા જોઈન થજો બેટા, હું તમને હજુ કહું છું બધા 3 વાગે જોઈન થજો,
જો મને સમય મળ્યો ને તો હું બીજા બે દાખલા ચલાવવાનો છું આ ચેપ્ટર ના જ, ના થયા ને જોઈને તો. ટ્રાય કરે, આન્સર આવે છે કે નથી આવતો જોજો.